અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં પારસી સમાજ દ્વારા નૂતન વર્ષ નવરોજની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. માથા પર અર્ધગોળાકાર ટોપી, મહિલાઓના માથે મખમલનો સ્કાર્ફ, પુરુષોનો પાયજામો અને પરંપરાગત બંડી, તો મહિલાઓ પરંપરાગત સાડી. ચીપી ચીપીને બોલતો ગુજરાતી ફિલ્મ સિનેમા નાટકોમાં પારસીનું આ જ ચિત્રણ થયેલું જોવા મળે છે. પરંતુ આ સમાજ છેલ્લી 10 સદીઓથી ભારતની પ્રગતિ અને વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. ભારત તેમની જન્મભૂમિ ભલે ન હોય, પરંતુ આ સમાજે ભારતને તેની કર્મભૂમિ બનાવી છેલ્લા 1000 વર્ષોથી તેની સેવા કરી રહ્યો છે. બિલકુલ અહીં વાત ઝોરાસ્ટ્રિયન્સ એટલે કે પારસી સમાજની થઈ રહી છે. નવરોજ અંગે અંકલેશ્વરના પારસી અગ્રણી ડોક્ટર બોમી કાવિનાએ રસપ્રદ માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ 3000 વર્ષ પહેલા શાહ જમશેદજીએ પારસી ધર્મમાં નવરોજ મનાવવાની શરૂઆત કરી હતી. નવ એટલે કે નવો અને રોજ એટલે કે દિવસ. પારસી ધર્મમાં માનનારા લોકો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. નવરોજના દિવસે પારસી પરિવારોમાં બાળકોથી માંડી તમામ લોકો જલ્દી તૈયાર થઈ નવા વર્ષને વધાવવાની તૈયારીઓમાં લાગી જાય છે. આ દિવસે પારસી લોકો પોતાના ઘર આંગણે રંગોળીની સજાવટ કરે છે, ચંદનથી ઘરને સુગંધિત કરવામાં આવે છે. આ બધું ફક્ત નવા વર્ષના સ્વાગત માટે નહીં, પરંતુ હવાને શુદ્ધ કરવાના હેતુથી પણ કરવામાં આવે છે. અંકલેશ્વરમાં નવરોજ નિમિત્તે પારસી મંદિર 11મા વિશેષ પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાઓમાં વિતેલા વર્ષની તમામ ઉપલબ્ધિઓ માટે ભગવાન પ્રતિ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિરમાં પ્રાર્થના વિધિ સમાપ્ત થયા બાદ સમુદાયના તમામ લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા. નવરોજના દિવસે ઘરમાં મહેમાનોનો આવવા જવાનો અને અભિનંદન પાઠવવાનો દોર પણ ચાલુ રહ્યો હતો. વધુમાં ડોક્ટર કાવિનાએ જણાવ્યું હતું કે નવરોજના દિવસે ઘરે આવનાર મહેમાનો ઉપર ગુલાબજળનો છંટકાવ કરી તેમનું સ્વાગત કરવામાં આવે છે. બાદમાં તેમને નવા વર્ષની શુભ શરૂઆત માટે ફાલુદો ખવડાવવામાં આવે છે. પારસી જરતોસ્તી સમાજ આજે એમનું નવું વર્ષ નવરોજની ઉજવણી કરી રહ્યા છે. 1388મું વર્ષ આજે શરૂ થાય છે અને એની ઉજવણી સમગ્ર પારસી સમાજ ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ આજે એની ઉજવણી કરી રહ્યા છે. પારસી સમાજ વર્ષોથી ભારતમાં આવીને સ્થાયી થયા છે અને પારસી સમાજે દરેક ક્ષેત્રમાં ભારતમાં રહીને આ દેશને વફાદાર રહીને આ દેશની પ્રગતિમાં સિંહ ફાળો આપ્યો છે અને એ બાબત અમે ગર્વ લઈએ છીએ. આજે પણ અમે સંજાણ બંદરે ઉતરેલા માટે સંજાણ બંદરે જે દિવસે અમે ઉતરેલા તે દિવસને અમે સંજાણ ડે તરીકે ઉજવીને ભારત સરકાર અને ભારતની પ્રજા પ્રત્યે અમે અમારું ઋણ અદા કરીએ છીએ અને તે દિવસે સમગ્ર ભારતમાંથી જ નહીં સમગ્ર વિશ્વમાંથી હિન્દુઓ એકત્રિત પારસીઓ એકત્રિત થાય છે અને ત્યાં હાજર રહીને ભારત સરકારનો ભારત દેશનો ભારતની પ્રજાનો આભાર વ્યક્ત કરે છે. આજે પારસી સમાજ પ્રગતિ કરી રહ્યો છે. કેટલીય સરકારો આવી, દરેક સરકારે પારસી સમાજને માટે કંઈક ને કંઈક નવી નવી યોજનાઓ મૂકી છે અને પારસી સમાજને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી છે. વચમાં પારસી સમાજ થોડો મંદ પડી ગયો હતો, પરંતુ હવે પારસી સમાજ ઉદ્યોગ ક્ષેત્રે, ફિલ્મી ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે સિંહ ફાળો આ ભારત દેશમાં આપી રહ્યા છે અને એનું અમને ગર્વ છે. અમે આ દેશને વફાદાર છીએ, આ દેશ અમારો છે એમ માનીને જ અમે રહીએ છીએ અને રહીશું અને આ દેશને વફાદાર રહીશું અને દેશને માટે જે કાંઈ અમારાથી થતું હશે એ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આજના દિવસે સમગ્ર પારસી સમાજને ખાસ કરીને યુવાનોને હું ખૂબ વિનંતી કરું છું કે નોકરી પાછળ આંધળી ડોટ ના મૂકો. ધંધો, વ્યવસાય, ખેતી આવી ઘણા ક્ષેત્રો છે જે ક્ષેત્રોમાં તમે આગળ આવી શકો છો અને પ્રજાને તમારા પર વિશ્વાસ છે. સમગ્ર પારસી સમાજનું ભલું થાય એ જ દુઆ બંદગી પરવરદિગારને ગુજારું છું અને આપ સૌની રજા લઉં છું. ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા પારસી સમાજના લોકો દ્વારા પણ પતિથી તહેવાર નિમિત્તે નવું વર્ષ નવરોજ મુબારકની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં કેટલાય વર્ષોથી વસવાટ કરતા પારસી સમાજના લોકોએ આજરોજ નવું વર્ષ નવરોજની ધામધૂમથી ઉજવણી કરી હતી. કોઠ પારસીવાળ ખાતે આવેલી તેમની 11મી પૂજા કરી એકબીજાને નવરોજ મુબારકબાદી પાઠવી હતી.
ભરૂચના શ્યામ શેઠના, મીનુ શેઠના, એરિક શેઠના પરિવાર દ્વારા પણ ભરૂચ શહેર અને જિલ્લાના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દોસ્તો, તમે બધા પધાર્યા, દર વર્ષે આવો છો, તેમાં વારસી બી આવ્યા, એ અમારી ખુશખબરી છે. અમે પારસી લોકો ત્યારે સંજાન બંદરે ઉતર્યા ત્યારે રાણાએ મને દૂધનો કપ મોકલેલો, ભરેલો છે છલો છલ, કે અમારી પાસે જગ્યા નથી. અમે અંદર ખાંડ ઉમેરીને બતાવ્યું કે અમે અંદર મિક્સ થઈ જઈશું. તેમાં મારો સંદેશો છે કે હિન્દુસ્તાનના બધા માણસો, પારસી હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, ગમે તે કોમનો હોય, બધા એકબીજા સાથે મળીને રહે. થેન્ક યુ. પતેજી નિમિત્તે ભરૂચ શહેરના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુભી તમાકુવાલા, મારુતિસિંહ અટોદરિયા, દિવ્યેશ પટેલ, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ ભરત શાહ સહિત મોટી સંખ્યામાં શેઠના પરિવારને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.